ખેલ મહાકુંભમાં ધાનેરા તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધાનેરા તાલુકાની તમામ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધાનેરાની ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સની અંડર 14, અંડર 17 તથા ઓપન એજની 3 ટીમો પ્રથમ ક્રમે આવીને ચેમ્પિયન બની હતી, જે હવે ત્રણેય ટીમો જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા પામેલી ત્રણેય ટીમોને શાળાના એમડી નરપતસિંહ વાઘેલાએ, શાળાના આચાર્ય કોચ રવિન્દ્રસિંહ વાઘેલા તથા ટીમ મેનેજર મુકેશભાઈ જોશી અને ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા પાલનપુર અમદાવાદ હાઈવે પર ધોળે દિવસે 21 લાખ રૂપિયાની આંગળિયા લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી રાજસ્થાન આંગળિયા પેઢીનું પાર્સલ લઈને જઈ રહેલા કર્મચારીને હોટલ પર અન્ય લોકોની હાજરીમાં જ લૂંટી લેવાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 21 લાખના દાગીનાનું પાર્સલ લૂંટી લૂંટારુઓ ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંગળિયા કર્મી અમદાવાદથી જોધપુર જવા માટે નીકળ્યો હતો. અમદાવાદની જીઆર આંગળિયા પેઢીનો કર્મચારી ચહેરાજી મફાજી મંગળવારે 21 લાખ રૂપિયા ના દાગીના ભરેલું પાર્સલ લઈને અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો. ચહેરાજી બારડ રાજસ્થાન પરિવહનની એસટી બસમાં બેસીને જોધપુર જવા માટે નીકળ્યો હતો. આ બસ પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકવાડા નજીક એક હોટેલ પર ચા નાસ્તા માટે ઉભી રહી હતી, જેથી ચહેરાજી પણ બસમાંથી પોતાની સાથે દાગીના ભરેલો થેલો લઈને નીચે ઉતર્યા હતા. ત્યારબાદ કંડક્ટર બસ તરફ જતા ચહેરાજી પણ બસમાં બેસવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પહેલેથી જ નીચે ઉભેલા 3 લોકોએ તેઓને આંતરી બસની પાછળ લઈ ગયા અને 3 લોકોએ ચહેરાજીને જમીન પર પછાડી તેના કબજામાં રહેલી દાગીના ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી અને નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ફરાર થઈ ગયા હતા. 3 અજાણ્યા લૂંટારા સામે ફરિયાદ નોંધાવી આંગળિયા કર્મી દ્વારા લૂંટ અંગેની જાણ તરત બસના કંડક્ટર અને અમદાવાદ સ્થિત આંગળિયા પેઢીને કરવામાં આવી, જેથી અમદાવાદથી આંગળિયા પેઢીના અન્ય કર્મચારીઓ હોટલ પર પહોંચ્યા હતા. મામલે 3 અજાણ્યા લૂંટારુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓની ઓળખ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. થરાદના સેરાવ કેનાલનો વિડિયો વાયરલ થયો છે. ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. અવારનવાર કેનાલો ખેડૂતોને બરબાદ કરી રહી છે. 2 માસની મહેનત બાદ ખેડૂતના ખેતરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ સાંભળતા નથી, તેમ ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં જાતે ખેડૂતે વિડિયો બનાવીને વાયરલ કર્યો, ત્યારે વારંવાર કેનાલો તૂટવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિજાતિ કન્યા આશ્રમ શાળા રામપુરાની બાળાઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અંડર 14 અને અંડર 17 બંને વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા બની. બનાસ ગ્રામ વિકાસ સમિતિ પાલનપુર સંચાલિત આદિજાતિ કન્યા આશ્રમ શાળા રામપુરાની બાળાઓએ આરઆર વિદ્યાલય અમીરગઢ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અંડર 14 અને અંડર 17 બંને વિભાગમાં પ્રથમ ક્રમ મેળવીને વિજેતા બની હતી. અમીરગઢ તાલુકાની કબડ્ડી સ્પર્ધામાં અંડર 14માં 4 ટીમ અને અંડર 17માં 3 ટીમોએ ભાગ લીધો હતો. બંને વિભાગમાં વિજેતા થયેલ આદિજાતિ કન્યા આશ્રમ શાળા રામપુરની પ્રાથમિક અને માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ શિક્ષક લાલાભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી હતી. સંસ્થાના નિયામક અંકિત ભરત ઠાકોર અને વ્યવસ્થાપક ધનાભાઈ ગમાર આચાર્ય તમામ શિક્ષકોએ ભાગ લીધો હતો અને બાળકીઓને અભિનંદન પાઠવ્યા હતા. થરાદ રેફરલ સરકારી હોસ્પિટલના 3 રસ્તાથી 4 રસ્તા સુધી હાઈવેની બંને બાજુ દુર્ગંધ મારતા પાણીના સંગ્રહ વચ્ચે ગંદકી જામી, પરંતુ આ બાબતે નેતાઓ કે તંત્રની આંખ નહીં ફરકતા જાગૃત નાગરિકે વિડીયો શેર કરીને ગંદકી હટાવવા સાહેબોને અપીલ કરી છે. થરાદ એપીએમસીથી દૂધ શીત કેન્દ્ર સુધીના હાઈવે પર અવરજવર કરતા નાના તેમજ ભારે વાહનોનું ટ્રાફિક રહેવાના કારણે ક્યારેક ક્યારેક અકસ્માતો સર્જાતા હતા, જેમાં 2-વ્હીલર ચાલકો કેટલાક નવયુવાનો મોતને ભેટ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે આ બાબતે ચિંતા વ્યક્ત કરી 4-લેન રોડ મંજૂર કરાવ્યો, જેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અધૂરી કામગીરી વિલંબમાં પડી જવાથી સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાઈવેની બંને બાજુ મોટા હોસ્પિટલો આવેલા છે, જેમાં હોસ્પિટલની આગળ ખોદકામ કરેલી જગ્યાએ પાણીનો ભરાવો તેમજ ગંદકી
ખદબદી રહી છે, પરંતુ આ બાબતે નેતાઓ તેમજ જવાબદાર તંત્રની આ ગંદકી ઉપર આંખ નહીં પરખતા શહેરના એક જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગંદકી હટાવવા જવાબદાર સાહેબોને અપીલ કરી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે સાહેબો કેટલું નિરાકરણ લાવે છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાલનપુર એસઓજીની ટીમે ગાંજો ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામેથી એક ઇસમને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે રાખેલ માદક પદાર્થ ગાંજો 27.973 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 2,79,730 ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બનાસકાંઠા એસઓજીની ટીમ. બનાસકાંઠા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરી તથા ડીઆર પારગી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી બનાસકાંઠાના પોલીસ સ્ટાફના માણસો સાથે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી કામગીરી લગત પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન સાથેના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ, જે આધારે ભદ્રેવાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં રામજીજી તેજાજી ઠાકોરે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો છોડ નંગ 4 જેનું કુલ વજન 10.823 કિલોગ્રામ તથા લીલા ગાંજાના ડાળીઓ ડાળખાઓનું કુલ વજન 17.150 કિલોગ્રામ એમ કુલ વજન 27.973 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 2,79,730 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે થરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં અફીણ ગાંજો ચરસ જેવા વ્યસનો કરતા બંધાણીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જોકે હજુ સુધી જે તે લોકો આવા નાર્કોટિક્સ અને ડ્રગ્સ માનવ જિંદગી જોખમાય એવી રીતે પોતાના સ્વાર્થ સાધવા માટે 2 નંબરના ધંધા કરીને માનવ જિંદગી સાથે ખેલવાડ કરી રહ્યા છે, ત્યારે હવે પાલનપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહુશ પીએસઆઈ આરજે ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ નરોત્તમ પ્રજાપતિની નિગરાની હેઠળ આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ડીસા તાલુકાના સદરપુર પાસે બેફામ ડમ્પર હંકારતા ચાલુકોથી રોષે ભરેલા ગ્રામજનોએ ડમ્પરોને રોકાવી ભારે હંગામો મચાવ્યો. ડીસા તાલુકાના સદરપુર પાસે નદીમાં રેતીની અનેક લીઝ આવેલી છે અને ત્યાંથી રોજ બરોજ અનેક વાહનો રેતી ભરીને નીકળે છે, પરંતુ કેટલાક ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવતા હોવાના કારણે આ માર્ગ પરથી નીકળતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તે દરમિયાન ગત રાત્રે પણ એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે ચાલકે ડિમ્પર મારી હોવા છતાં સામેથી આવી રહેલ ડમ્પર ચાલકે ગાડી ધીમી ન પાડી હતી, જેથી રોજબરોજની આ સમસ્યાથી કંટાળેલા કાર ચાલકે ગ્રામજનોને બોલાવ્યા હતા અને કંટાળેલા ગ્રામજનોએ તમામ ડમ્પરોને રોકાવી ભારે હંગામો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી અને ગ્રામજનોને સમજાવ્યા હતા, જ્યારે ડમ્પર ચાલકોને પણ વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના આપી મામલે થાળો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદરપુરથી વાસણા જૂના ડીસા સુધી સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે અનેકવાર ડમ્પર અને અન્ય વાહન સામસામે આવી જતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી રહે છે, ત્યારે આ મામલે તંત્ર દ્વારા રોજબરોજની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવા જોઈએ તેવી ગ્રામજનોનું માનવું છે. ડીસા તાલુકાની સરસ્વતી નાની આખોલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ. ડીસા ખાતે આવેલ સરસ્વતી નાની આખોલ શાળા ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓની 35 જેટલી ટીમોએ ભાગ લઈ ખેલ દિલીપ પૂર્વક કબડ્ડીની સ્પર્ધા રમી હતી અને વિજેતા 3 ટીમોને આગામી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારના રમતવીરો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ડીસા તાલુકામાં આવેલ સરસ્વતી નાની આખોલ શાળા ખાતે પણ ખેલ મહાકુંભ 2024 અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધામાં ડીસા તાલુકાની 35 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સવારથી જ શરૂ થયેલી કબડ્ડીની સ્પર્ધામાં રમત ગમતનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ રમતવીરો પોતાની જીતને લઈને ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વ્યાયામ શિક્ષકોએ પણ સવારથી જ મેદાન પર સારી રીતે ફરજ બજાવી હતી. યોજાયેલી આ કબડ્ડી સ્પર્ધામાં 1-3 ટીમોને તાલુકા કક્ષાએ ઇનામ આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં વિજેતા 2 ટીમો ભાગ લેશે. સરસ્વતી સ્કૂલ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાને લઈને રમતવીરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ખેલ મહાકુંભ 2.0 બનાસકાંઠાની અંદર ડીસા તાલુકા કક્ષાએ સ્પર્ધાનું ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે. આજે સ્પર્ધામાં કબડ્ડી સ્પર્ધા શ્રી સરસ્વતી વિદ્યાશંકુ નાની આખોલ ખાતે યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં કુલ 35 ટીમો ભાઈઓની આજે ભાગ લીધેલ છે, જેમાં 14 અંદર 16 ટીમો, 17 અંદર 12 ટીમો અને ઓપન વિભાગની અંદર 7 ટીમો ભાગ લીધેલ છે. આજે જે ટીમો તાલુકા કક્ષાએ જે પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આવશે એ તાલુકા કક્ષાની અંદર ઇનામને પાત્ર થશે અને જિલ્લા કક્ષાએ ડીસા તાલુકામાંથી પ્રથમ અને બીજો નંબર વિજેતા થઈ જિલ્લા કક્ષાએ આપણે ડીસા તાલુકાનું નામ રોશન કરશે. ધાનેરા નગરપાલિકા પાસે આવેલ વોરવાસની આજુબાજુમાં આવેલ દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત રાખી દબાણો દૂર કરી દેવામાં આવ્યા અને ધાનેરા મામલતદાર પણ સ્થળ પર હાજર રહીને દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને દબાણદારો અને અધિકારીઓ વચ્ચે તૂતુ મેમે પણ થઈ હતી. ત્યારે હજુ પણ કેટલાક દબાણો દૂર કરવાના બાકી છે. આમ નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.